નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 3 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સ થી ચાલુ કરીએ. ભારત સરકાર દ્વારા એક નવો જ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, જેનું નામ છે એડોપ્ટ હેરિટેજ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત જેટલા પણ ભારતમાં જે હેરિટેજ સાઇટ્સ છે, જે આપણને વારસામાં મળેલી સાઇટ્સ છે, તાજમહેલ છે અને આવી અનેકો જે જૂની જૂની આપણી પાસે મોન્યુમેન્ટ્સ બચેલા છે, તો તેની ફેસિલિટીઝ કઈ રીતે સુધારવી તેના માટેનો આ ભારત સરકારનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જાહેર સેવા ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે અને વ્યક્તિગત ક્ષેત્રે કોઈ પણ માણસ આમાં બિડ કરી શકે આ પ્રોજેક્ટમાં, અને જો તેની બિડ અપ્રૂવ થાય તો તે માણસ અથવા તે ક્ષેત્રના જે કંપની છે તેમને આ મોન્યુમેન્ટ સાઇટ ડેવલપ કરવાનો મોકો મળશે. તે આ સાઇટ ઉપર ઘણી બધી ફેસિલિટીઝ, પીવાના પાણીથી માંડીને કેન્ટીનની ફેસિલિટીઝ, પછી ટુરિસ્ટ માટેની અલગ અલગ સુવિધાઓ, તે બધું આ જે બિડર્સ છે એ પ્રોવાઈડ કરશે. તો આમાં આ 3 લોકો બિડ કરી શકે. હવે આ જ્યારે બિડ થાય ત્યારે એના માટે એક કમિટી બેસાડી છે, જેનું નામ છે ઓવરસાઇટ અને વિઝન કમિટી. આ સાઇટ દ્વારા અપ્રૂવ કરવામાં આવશે કે કોણ કયા મોન્યુમેન્ટ ઉપર ડેવલપ કરી શકશે, અને જે લોકો આવી રીતના સક્સેસફુલી જો ડેવલપ કરી શકવામાં સક્ષમ હોય તે લોકોને ભારત સરકાર દ્વારા એક નામ આપવામાં આવેલું છે, જેનું છે મોન્યુમેન્ટ મિત્રાસ. આ મોન્યુમેન્ટ મિત્રાસ તે લોકોનું નામ હશે, તે કંપનીનું અથવા વ્યક્તિગત કોઈ પણ માણસનું નામ હશે કે જે આવી રીતના આપણા હેરિટેજ સાઇટ્સને તે ડેવલપ કરે, તેમાં ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જે એક વાત ચાલી રહી છે કે ભારત સરકાર હવે જે ફેક ન્યૂઝ છે તેના ઉપર કંઈક એક્શન લેવાનું છે, તો તેના માટેની અમુક ગાઈડલાઇન્સ તે ભારત સરકારે બહાર પાડી છે. તેમાં એવું છે કે કોઈ પણ માની લો પ્રિન્ટ મીડિયા જે છાપાઓના ન્યૂઝ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવશે તો તેને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કમ્પ્લેન કરવાની રહેશે, અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું કોઈ પણ હશે તો તેને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનમાં કમ્પ્લેન કરવાની રહેશે. જો કોઈ પણ જર્નલિસ્ટની કમ્પ્લેન આવી રીતના આ 2 કાઉન્સિલ પાસે જશે તો થોડાક દિવસ માટે, જ્યાં સુધી કાર્યવાહી પૂરી ન થાય અને આ કાર્યવાહીનો સમય 15 દિવસ જ છે, તો આ કાઉન્સિલે કોઈ પણ કમ્પ્લેન આવે તો તેને 15 દિવસમાં સોલ્વ કરી દેવી પડશે. આ 15 દિવસ દરમિયાન તે જર્નલિસ્ટનું જે કાર્ડ છે તે રદ કરવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે. જો પહેલી વાર ફેક ન્યૂઝ પકડાણા સાબિત થઈ ગયું કે આ ફેક ન્યૂઝ છે તો તેને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે, પછી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે જો બીજી વાર ફેક ન્યૂઝ પકડાય તો, અને જો ત્રીજી વાર ફેક ન્યૂઝ પકડાય તો તેને પરમાનન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે. તો આ એક પગલું જે ભારત સરકારે ફેક જર્નલિઝમ સામે લીધું છે તે આવું કંઈક છે. હજી ગાઈડલાઇન્સ આપણને આપી છે, ફાઇનલ શું છે તે આપણને ખબર નથી, એટલે આપણે હજી બહુ ડિટેલમાં તેમાં જતા નથી. હવે આપણે ત્રીજા કરંટ અફેર્સ ઉપર જઈએ કે જેમાં યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજ સાઇટનું લિસ્ટ બનાવવામાં આવે છે, જે દર વર્ષે બને છે, તો તેમાં ભારતના જે નોર્થ ઇસ્ટ, આપણે ઉત્તર પૂર્વ રાજ્યના જે 6 સેક્શન આ વખતે તે લોકોએ એ લિસ્ટમાં લેવાનું નિર્ણય કર્યો છે. આ લિસ્ટ એકવાર ફાઇનલ થાય પછી આપણને ખબર પડે કે તે 6માંથી કયા કયા આવ્યા છે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં. તો તેમાંથી 3 છે તે અરુણાચલ પ્રદેશના છે, 2 છે તે આસામના છે, જેમાં એક મજુલી આઇલેન્ડ જે રિવર વોટર આઇલેન્ડ કહેવાય છે, જે એક જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ગયા વર્ષે, તો તે એક છે. એક એવું છે કે જે સાડીનું જે વણાટ કામ હોય તેવી એક ઉત્તર પૂર્વમાં જગ્યા છે, જે બહુ મોટા પાયે તેની માર્કેટ છે, તો તે પણ એક જગ્યા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં તે લોકોએ સમાવેશ કરવાનું વિચાર્યું છે. અત્યાર સુધી આ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ તે યુનેસ્કો દ્વારા બનાવવામાં આવતું હતું, જે એક સંયુક્ત રાષ્ટ્રની ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે. તેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. અત્યાર સુધી ટોટલ હેરિટેજ સાઇટનું જો લિસ્ટ આપણે જોઈએ તો તે 1073 સાઇટ આખી દુનિયામાંથી તે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આવી છે.
જેમાંથી સૌથી વધારે કોઈ પણ દેશની જો સાઇટ્સ હોય તો તે ઇટલી છે. ઇટલીમાંથી 53 એવી હેરિટેજ સાઇટ્સ છે જે આ લિસ્ટમાં સ્થાન મેળવે છે. આપણે જો ભારતનો આંકડો જોઈએ તો ભારતની તેવી 36 સાઇટ્સ છે, હેરિટેજ સાઇટ્સ છે, જે આ લિસ્ટમાં જગ્યા મેળવે છે. હવે આપણે ગુજરાતનું પણ જોઈ લઈએ કે ગુજરાતમાં એક રાણ કી વાવ છે, એક ચાંપાનેર અને પાવાગઢનો જે આર્કિયોલોજીકલ પાર્ક છે તે છે, અને અમદાવાદનું જે જૂનું સિટી છે, જે પોળ વિસ્તાર છે, તે આ લિસ્ટમાં સ્થાન મેળવે છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. જે 2 એપ્રિલનો દિવસ છે તે સિડબીનો સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. સિડબી એટલે સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ તે એક એવી બેંક છે જે લઘુ ઉદ્યોગો માટેની એક અલગથી બેંક બનાવવામાં આવી છે. લઘુ ઉદ્યોગોને કંઈ પણ લોન જોતી હોય અને કંઈ પણ બેંક રિલેટેડ કંઈ કામ હોય તો તે આ બેંક દ્વારા પૂર્ણ થવામાં આવે છે. આ સિડબી બેંક જે ભારત સરકાર અંતર્ગત કાર્ય કરે છે તે 2 એપ્રિલ 1990માં આની સ્થાપના થઈ હતી, અને આ દિવસે આ જ વર્ષે સિડબી દ્વારા એક પ્લેટફોર્મ રજૂઆત કરવામાં આવ્યું છે જેનું નામ છે સમૃદ્ધિ. તે એક એવું વર્ચ્યુઅલ કન્વર્ઝેશન ડિવાઇસ છે કે તમે જો તમારી કોઈ પણ કમ્પ્લેઇન, લઘુ ઉદ્યોગોને લગતી કોઈ પણ કમ્પ્લેઇન, આ બેંકને લગતી કોઈ પણ કમ્પ્લેઇન, અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તમને, તો તે તમે જો સમૃદ્ધિ દ્વારા તમને પૂછો તો તમને 24 કલાકની અંદર તે જવાબ મળે તેવી અપેક્ષા અને આ લોકોનો નિર્ણય છે. તો આ રીતે આ દિવસે તે લોકોએ આ પ્લેટફોર્મ એક રજૂ કર્યું છે જેનું નામ છે સમૃદ્ધિ. હવે આપણે જોઈએ 5મા કરંટ અફેર્સ. આપણે હમણાં જ બીજા કરંટ અફેર્સની જ્યારે વાત કરી ત્યારે ફેક ન્યૂઝની વાત કરી હતી. તો મલેશિયામાં એક કાયદો એવો પસાર થઈ ગયો છે કે જો કોઈ પણ માણસ ફેક ન્યૂઝ દેતા પકડાણો તેના દેશમાં તો તેને 6 વર્ષની સજા થવાની છે. આ કાયદો ત્યાં પાસ થઈ ગયો છે. આપણે હજી ત્યાં આવો એકય કાયદો પાસ નથી થયો, પણ તે ચર્ચામાં છે. આપણે જોઈએ 6ઠા કરંટ અફેર્સ. મુંબઈના દરિયા કિનારા નજીક એક અલગ કુદરતી ફિનોમિનન જોવા મળી છે જેનું નામ છે બાયોલ્યુમિનેસન્સ ફિનોમિનન. આ એક કુદરતી પ્રક્રિયા છે કે એ દરિયામાં રહેતા એક ઓર્ગેનિઝમ છે જેનું નામ છે ફાઇટોપ્લેન્કટન. આ ફાઇટોપ્લેન્કટન નામના એક જીવ દ્વારા જે દરિયામાં રહે છે તેના દ્વારા એક અલગ ટાઈપનું કેમિકલ બહાર કાઢવામાં આવે છે દરિયામાં, કે જે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર કરી અને પ્રકાશ ઉર્જા દ્વારા આપણને જોવા મળે છે. તો આ ફિનોમિનનમાં થાય શું કે મુંબઈનો જે દરિયા કિનારા નજીકનો જે વિસ્તાર છે ત્યાં લોકોએ બ્લુ લાઇટનો આખો દરિયો જોયો, કે આખા દરિયો તમને બ્લુ દેખાય છે, એક અંદરથી બ્લુ લાઇટ આવે છે. તો આ આખી આખી વસ્તુ તે એક એ જીવ દ્વારા કરવામાં આવી છે કે જેને એક કેમિકલ બહાર કાઢ્યું અને તેના દ્વારા તેનું રૂપાંતર થઈ અને પ્રકાશ ઉર્જા દ્વારા આપણને લોકોને દેખાય છે. તો આ ફાઇટોપ્લેન્કટન નામના એક ઓર્ગેનિઝમ, એક જીવ દ્વારા આ ફિનોમિનન ઘડવામાં આવે છે, અને આ એક કુદરતી ફિનોમિનન છે. આમાં કોઈ એવું છે નહીં કે આ એક મેનમેડ ફિનોમિનન છે કે કરેલી ફિનોમિનન છે. આ ફાઇટોપ્લેન્કટન જીવનું બીજું નામ છે ડાયનોફ્લેજલેટ્સ. આ ડાયનોફ્લેજલેટ્સ એક આ લોકોના ગ્રુપનું પણ નામ છે કે જે આવી રીતની એક બ્લુ લાઇટ તમને જોવા મળે. આ લાઇટ કયા સમયે જોવા મળે એ એક ખાસ જાણવા જેવી વસ્તુ છે કે જ્યારે આ ઓર્ગેનિઝમ કે જીવને કોઈ પણ બહારી ફોર્સ દ્વારા ડિસ્ટર્બ કરવામાં આવે, અથવા તો જો તેને આજુબાજુના એરિયામાં હવામાં હાઈ પોલ્યુશન લેવલ દેખાય, પ્રદૂષણનું જે લેવલ છે તે વધારે દેખાય, અથવા તો તેને ડિસ્ટર્બ કરવામાં આવે, તો તે આવું કેમિકલ બહાર કાઢે છે અને આપણને બ્લુ લાઇટ જોવા મળે છે. તો આ હતા મિત્રો આજના કરંટ અફેર્સ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી શેર કરજો, અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.